કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 3 વિભાગ સી નો દાખલા નંબર 4 જોશું. બરોબર, વિભાગ સી નો ચોથા દાખલાની રકમ આ રીતની છે કે જો BYX બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય. BYX આપણને કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. તો તમે એનું અર્થઘટન કરો કે BYX 5 નો મતલબ શું થાય. તો પહેલા તો BYX નો આપણે ઉપયોગ ક્યાં કરી વિચારો કે આપણે y ની x પર ની નિયત સંબંધ રેખાઓ એમાં આપણે આવું લખી કે y બાર બરાબર a પ્લસ bx, આવું આપણે y ની x પર ની નિયત સંબંધ રેખામાં લખી છે. તો અહીંયા b અહીંયા આવે છે કે b હારે કોણ જોડાયેલો છે? x જોડાયેલો છે. બરોબર, તો અહીંયા તમે જો BYX માં b નું મૂલ્ય કેટલું છે? 5. એટલે અહીંયા તમે વિચારો કે અહીંયા આ b નું મૂલ્ય કેટલું છે? 5 છે. તો તમે વિચારો કે આનું અર્થઘટન શું થાય. તો જો તમે x બરાબર 1 લખો તો 5 એકુ 5, અહીંયા આટલાનું મૂલ્ય કેટલું આવવાનું? 5. એ હશે એ તો અચળ જ છે, એ તો જે હશે 10 હશે 10 જ રહેશે. અહીંયા 1 મૂકો તોય 10 રહે, 2 મૂકો તોય 10 રહે, 3 મૂકો તોય એનું મૂલ્ય તો એટલું જ રહે, અચળ જ રહે. એટલે આપણે આટલાનું વિચારવાનું છે કે x ની જગ્યાએ હું 1 મૂકું તો 5 એકુ 5 થાય, x ની જગ્યાએ હું 2 મૂકું તો 5 દુ 10 થાય, x ની જગ્યાએ હું 3 મૂકું તો 5 તરી 15 થાય. એટલે તમે જો 1 એકમનો વધારો કરો, એક આમાંથી 1 એકમ વધાર્યા એટલે આમાં 5 વધ્યા, આમાં 1 એકમ વધાર્યા કેટલા વધ્યા? 5 વધ્યા. એટલે આનું અર્ધઘટન શું થાય? તો આનું અર્ધઘટન તમે એવી રીતે કરી શકો કે x માં 1 એકમનો વધારો કરવાથી y માં અહીંયા જે આપેલો છે આંકડો કેટલા આપ્યા છે? 5. એટલે y માં 5 એકમનો વધારો થાય. બરોબર, આ જે હતું આ એમ જ તમને સમજાવવા માટે છે. તમારે ખાસ આટલું ધ્યાન રાખવાનું છે કે BYX બરાબર 5 નો મતલબ શું થાય. તો એનો મતલબ એવો થાય કે y ની x પર ની નિયત સંબંધ રેખામાં x માં 1 એકમનો વધારો કરો તો સામે y માં તમને 5 એકમનો, જે આ 5 આપ્યા થઈ 5 એકમનો વધારો મળે. બરોબર, ત્યાર પછી જોશું દાખલા નંબર 5. 5મો દાખલો રકમ આ રીતની છે, જો b બરાબર 1.5, એટલે આપણે જે અહીંયા આપ્યું છે એ આપણે અહીંયા લખતા જઈ કે b બરાબર કેટલા આપ્યા છે? 1.5. b બરાબર 1.5. આગળ r બરાબર 0.8, એટલે આપણે અહીંયા લખી નાખી કે r બરાબર 0.8. અને x નું પ્રમાણિત વિચલન, x નું પ્રમાણિત વિચલન એટલે એનો સંકેત શું થાય? તો s નું પ્રમાણિત વિચલન એટલે sx બરાબર કેટલા થશે? 1.6. બરોબર, તો y નું પ્રમાણિત વિચલન શોધો. y નું પ્રમાણિત વિચલન એટલે તમને શોધવાનું શું કહે છે? sy શોધવાનું કહે છે. તો થોડુંક જે આપ્યું છે એના ઉપર નજર નાખો. b આપ્યો છે, r આપ્યો છે, sx આપ્યો છે, અને આપણે શું શોધવાનું છે? sy શોધવાનું છે. તો sy નું કોઈ પ્રોપર સૂત્ર નહીં, પણ તમે વિચારો કે આ 1 2 3 4 ચારેય વસ્તુ આવી જતી હોય એવું કોઈ આપણી પાસે સૂત્ર છે? તો હા, ચારેય આવી જતું એવું સૂત્ર આપણી પાસે આવું હતું, b નું સૂત્ર હતું. b બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx. બરોબર, y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે byx બરાબર, આપણે આવું સૂત્ર લખતા હતા કે byx બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx. બરોબર, હવે આની અંદર આપણે કિંમત મૂકતા જઈશું. અહીંયા જોતા જાઓ, b તો આપણને ખબર છે 1.5, r આપણને ખબર છે 0.8, sy શોધવાનો છે એટલે અહીંયા sy આપણે એમનેમ જ રાખશું, અને નીચે sx e 1.6 આપણને ખબર છે એટલે અહીંયા કેટલા મૂકશું? 1.6. તો કિંમત મૂકતા જઈ, b સૌ પહેલા b નું મૂલ્ય કેટલું છે? 1.5, એટલે અહીંયા b ની જગ્યાએ આપણે લખશું 1.5 બરાબર r. r એટલે કેટલા છે? 0.8 છે, એટલે અહીંયા લખશું 0.8 ગુણ્યા sx. sx એટલે તો sx આપણે સોરી sy એટલે શોધવાના છે, એટલે અહીંયા sy એમનેમ છેદમાં sx, તો sx એટલે કેટલા છે? 1.6 છે, એટલે નીચે લખશું 1.6. હવે આપણે sy શોધવાના છે, જે શોધવાના છે એને આપણે કરતા બનાવશું. તો એને કરતા બનાવી તો શું થાય? માની લો કે આપણે આ sy ને કરતા બનાવવું હોય તો શું કરવું પડે? આ બે ને બરાબરની આ સાઈડ લાવવા પડે. હવે એમાં કઈ રીતે કરશો? 0.8 જે ગુણાકારમાં છે ક્યાં જશે?
भागाकार में जैसे अने 1.6 जो भागाकार में है क्या जैसे ऊपर गुणाकार में जैसे तो आप अँ लखी नाखी के एस वाय बराबर पहला आ 1.5 आप एम नम राखशू आ 1.6 जो भागाकार में है य गुणिया अँ 1.6 અને છેદમાં 0.8 બરોબર આનું સાદું રૂપ આપી એટલે આપણને શું મળી જાય એસ વાય મળી જાય બરોબર એનું સાદું રૂપ આપશું તો 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8 એટલે અહીંયા એસ વાયનું મૂલ્ય આપણને કેટલું મળે છે 3 મળે છે એટલે પ્રશ્ન શું હતો વાયનું પ્રમાણિત વિચલન શોધો એટલે અહીંયા આપણે લખી શકીએ કે વાયનું પ્રમાણિત વિચલન 3 છે બરોબર વાયનું પ્રમાણિત વિચલન આપણને 3 મળશે આવું જો તમને સૂત્ર આવડતા હોય એટલે આ ટૂંકા ટૂંકા દાખલાના માર્ક તમને રોકડા મળી જાય કંઈ જ આમાં છે નહીં તમને જે સૂત્રમાં આવતું હોય એમાંની એક વસ્તુ ન આપી હોય અને એ શોધવા માટે તમારે સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય ત્યાર પછી હવે જોશું દાખલા નંબર 6 રકમ આ રીતની છે કે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પરનો નિયત સંબંધાંક વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે અહીંયા લખેલું હતું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એનો નિયત સંબંધાંક બરોબર એનો નિયત સંબંધાંક એટલે આપણે બી આ બી ને નિયત સંબંધાંક કહી છીએ એ ને અંતઃ ખંડ કહી છીએ એક્સ એટલે એની કિંમત આવે અને વાયનું આપણે અનુમાન કરી છીએ એટલે નિયત સંબંધાંક એટલે આપણને બી આપેલો છે બરોબર બી કેટલો આપ્યો છે અહીંયા આપણે હારે હારે લખતા જઈ નિયત સંબંધાંક એટલે બી બરાબર 0.6 ફરી એક વખત વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પરનો નિયત સંબંધાંક એટલે બી બરાબર 0.6 આપેલો છે હોય અને એક્સ અને વાય શું કીધું છે એક્સ અને વાય ના પ્રમાણિત વિચલન એક્સ અને વાય બેના પ્રમાણિત વિચલન એટલે એસ એક્સ અને એસ વાય એક્સ અને વાયના પ્રમાણિત વિચલન અનુક્રમે 5 અને 3 છે એટલે પહેલા એક્સનો આપ્યો છે એટલે એસ એક્સ એના માટે પહેલો ક્રમ 5 આવે છે એટલે 5 અને પછી વાય આપ્યું છે એટલે એસ વાય એના માટે 3 આપ્યા છે એટલે અહીંયા 3 એટલે એસ એક્સ 5 એસ વાય 3 આગળ વધી હોય તો નિશ્ચિતતાનો આંક શોધો બરોબર તો આપણે થોડોક આ દાખલો ઊંધેથી સ્ટાર્ટ કરી કે આપણે શોધવાનું શું છે તો નિશ્ચિતતાનો આંક એટલે અહીંયા આપણે લખતા જઈ કે નિશ્ચિતતાનો આંક બરાબર આ નિશ્ચિતતાનો આંક એટલે તમે યાદ કરો કેપિટલ આર હતો કેપિટલ આર નું મૂલ્ય કેટલું હોય તો સ્મોલ આર ના વર્ગ જેટલું હોય નિશ્ચિતતાનો આંક એટલે કેપિટલ આર નું મૂલ્ય કેટલું હોય તો સ્મોલ આર ના વર્ગ જેટલું હોય એટલે એનો મતલબ જો આપણે નિશ્ચિતતાનો આંક જોતો હોય એટલે કે કેપિટલ આર જોતો હોય તો આપણે સ્મોલ આર નો વર્ગ કરવો પડે અને એના માટે આપણે પહેલા કોની જરૂર પડે સ્મોલ આર ની જરૂર પડે એટલે આપણે અહીંયા પહેલા એમ કરશું કે સ્મોલ આર આપણે શોધવાના છે હવે તમે વિચારો બી આપ્યો છે એસ એક્સ આપ્યો એસ વાય આપ્યો અને આર શોધવો છે તો સૂત્ર આપણે હમણાં જ લખ્યું હતું કે બી બરાબર આર ઇન્ટુ એસ વાય ના છેદમાં એસ એક્સ એટલે એ સૂત્ર મૂકશું કિંમત મૂકશું એટલે આપણને આર મળી જશે તો સૂત્રમાં કિંમત મૂકી કે બી બરાબર સૂત્ર શું હતું આર ગુણ્યા એસ વાય ના છેદમાં એસ એક્સ બરોબર જે કિંમત આપી મૂકતા જઈ બી એટલે કેટલા આપ્યા છે તો બી એટલે 0.6 બરાબર આર શોધવાનો છે એસ વાય એટલે 3 આપ્યા છે અને એસ એક્સ એટલે 5 આપ્યા છે હવે આર જો જોતો હોય તો આ બે આ બાજુ લાવવા પડે 5 જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે ને ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે એટલે આર બરાબર 0.6 ગુણ્યા 5 છેદમાં 3 આર બરાબર હવે ભાગાકાર કરી 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 કરી એટલે જવાબ આવશે 1 એટલે આર બરાબર કેટલા આવશે 1 આવશે હવે નિશ્ચિતતાનો આંક મળી જાય કે કેપિટલ આર બરાબર સ્મોલ આર નો વર્ગ સ્મોલ આર એટલે આપણને 1 મળ્યો એટલે 1 નો વર્ગ કરી તો શું આવે 1 જ આવે એટલે નિશ્ચિતતાનો આંક કેપિટલ આર બરાબર કેટલા આવશે 1 આવશે બરોબર હવે આપણે જોશું નેક્સ્ટ દાખલા નંબર 7 ની અંદર 7મા દાખલાની વિભાગસીનો 7મા દાખલાની રકમ આ રીતની છે કે જો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા અહીંયા તમને નિયત સંબંધ રેખા આપી દીધી છે
કે y કેપ બરાબર 35 પ્લસ 2x આગળ અને કોવેરિયન્સ xy સહવિચરણ x ને y નું સહવિચરણ કેટલું આપ્યું છે 50 હોય તો x નું પ્રમાણિત વિચલન શોધો તો તમારે x નું પ્રમાણિત વિચલન શોધવાનું છે બરાબર તો અહીંયા પહેલા આપણે લખતા જે જેટલી વસ્તુ આપી છે કે y કેપ બરાબર 35 પ્લસ 2x એક તો આ આપણને આપેલું છે ત્યાર પછી બીજું શું આપેલું છે તો બીજું આપણને આપેલું છે કોવેરિયન્સ xy બરાબર 50 આટલું આપેલું છે ને x નું પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે x નું પ્રમાણિત વિચલન એટલે sx બરાબર પ્રશ્નાચિહ્ન sx આપણે શોધવાનું છે હવે વિચારો કે એવું કયું સૂત્ર છે કે આપણે આની જરૂર પડે કોવેરિયન્સ xy અને sx તો આપણે આના ઉપરથી થોડો ઘણો આઈડિયા આવે કે આડનું એક સૂત્ર છે એ કોનું સૂત્ર હતું તો બીનું સૂત્ર હતું બીનું સૂત્ર આવું હતું કે બી બરાબર કોવેરિયન્સ xy ના છેદમાં sx નો વર્ગ બી બરાબર કોવેરિયન્સ xy ના છેદમાં sx નો વર્ગ આ એનું સૂત્ર હતું તો હવે એમાં જો આપણે તમને કીધું હતું તમને સૂત્રની અંદર ગમે એટલી વસ્તુ હોય પણ એક જ વસ્તુ ખૂટતી હોય તો તમે શોધી શકો અહીંયા આપણી પાસે 1 2 અને 3 વસ્તુ સૂત્રમાં આવે છે તો એ 3 માંથી આપણને 2 તો ખબર હોવી જ જોઈએ તો જ ત્રીજી વસ્તુ મળે એમાં આપણે sx તો શોધવાનો છે આ શોધવાનું છે તો આપણને કોવેરિયન્સ xy અને b ખબર હોવા જોઈએ તો કોવેરિયન્સ xy આપણને 50 આપ્યા છે હવે આપણે b તો b આપણને ખ્યાલ છે કે નહીં તો એના માટે આપણે શું આપ્યું છે y ની x પરની નિયત સંબંધ રેખા આપી છે તો અહીંયા વિચારો કે y ની x પરની નિયત સંબંધ રેખા શું હતી તો આવી હતી y કેપ બરાબર a પ્લસ bx આવું હતું તો એનો મતલબ શું થયો કે b નું મૂલ્ય કેટલું થાય 2 થશે એટલે અહીંયા આપણે લખી શકીએ કે તેથી b બરાબર કેટલા થાય 2 થાય બરોબર b 2 મળી ગયા એટલે આમાં કિંમત મૂકી એટલે આપણે sx મળી જશે તો અહીંયા કિંમત મૂકતા જઈએ b એટલે 2 બરાબર કોવેરિયન્સ xy એટલે કેટલા છે 50 છે છેદમાં sx નો વર્ગ બરોબર હવે આપણે આ sx નો વર્ગ શોધવો હોય તો એને કરતા બનાવવો પડે એ ભાગાકારમાં છે એને આપણે ઉપર લઈ જઈશું ને ઉપર જે છે એને આપણે નીચે લાવશું એટલે અહીંયા શું થશે sx નો વર્ગ બરાબર 50 ના છેદમાં 2 એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે sx નો વર્ગ બરાબર અહીંયા છેદ ઉડાડો એટલે કેટલા આવે 25 એટલે એનો મતલબ sx બરાબર 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે 5 નીકળશે બરોબર એટલે sx એટલે આપણે x નું પ્રમાણિત વિચલન કીધું હતું x નું પ્રમાણિત વિચલન શું આવશે 5 આવશે એટલે લખવાનું કે x નું પ્રમાણિત વિચલન 5 થાય બરોબર દાખલા નંબર 7 અહીંયા પૂરો હવે આપણે જોશું દાખલા નંબર 8 દાખલા નંબર 8 માં શું કીધું છે દાખલા નંબર 8 માં એવું કીધું છે કે દાખલા 7 માં આપેલ નિયત સંબંધ રેખા એટલે એનો મતલબ કે 7 માં જે નિયત સંબંધ રેખા આપી છે 8 માં દાખલામાં આપણે એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે લખી નાખી પહેલા કે y કેપ બરાબર આપણે નિયત સંબંધ રેખા જે આપી એ લખી નાખી ડાયરેક્ટ કે 35 પ્લસ 2x આગળ વધી ત્યાર પછી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં 10 એકમો વધારવા હોય y માં સમજજો આપણે જે આની પહેલા એક દાખલો ગણ્યો એના કરતા થોડો ઊંધો છે y ની કિંમતમાં 10 એકમો વધારવા હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે હવે આ સૂત્રમાં ખાસ સમજો y ની x પરની નિયત સંબંધ રેખા છે y ની x પરની નિયત સંબંધ રેખા છે એની અંદર આપણું સૂત્ર શું હતું તો આપણું સૂત્ર આવું હતું કે y કેપ બરાબર a પ્લસ bx બરોબર થોડુંક ડિટેલમાં આ સમજો તો એની અંદર આપણે જોવા જઈએ આપણે સીધું ને સિમ્પલ છે કે x ની કિંમત આપણને આપે અને y નું આપણે શું કરી છે અનુમાન કરી છે જેની અંદર x ની કિંમતમાં ફેરફાર થવાથી આપણે આની કિંમતમાં કોઈ ફેરફાર પડે નહીં અહીંયા 35 આવ્યા છે x બરાબર 1 લો તો અહીંયા 35 જ આવે 2 લો તો અહીંયા 35 જ આવે એટલે x ની કિંમતને ડાયરેક્ટ અસર કોણ કરે તો x ની કિંમતને ડાયરેક્ટ કોણ અસર કરે b અસર કરે સમજાય છે એટલે આપણે આની પહેલા જ્યારે byx બરાબર 5 આપ્યું હતું બરોબર એમાં આપણે સમજાયું હતું કે x ની કિંમતમાં એક એકમનો વધારો કરો આ x માં એક એકમનો વધારો કરો તો
y માં 5 એકમનો વધારો થાય એવું આપણે આગળના દાખલામાં સમજાવ્યું હતું બરોબર પણ આમાં એના કરતા ઊંધું છે આમાં એમ પૂછે છે કે જો મારે y માં 10 એકમનો વધારો કરવો હોય તો x માં મારે કેટલો વધારો કરવો પડે તો એના માટે જોવાનું કે x આરે જે b ગુણાયેલા છે એનું મૂલ્ય કેટલું છે તો b નું મૂલ્ય કેટલું છે 2 છે તો તમે વિચારો કે આ અહીંયા 2x આપેલા છે તમારે આમ જ વિચારવાનું સીધું ને સિમ્પલ 2x આપેલા છે તમારે એમ વિચારવાનું આપણે શું કીધું છે કે y માં 10 એકમનો વધારો એટલે y માં આપણે 10 એકમનો વધારો કરવો છે તો તમે વિચારો કે અહીંયા હું x ની જગ્યાએ કેટલા મૂકું તો 10 થાય આ પાત્રી તો ફિક્સ જ છે અહીંયા મારે 10 લાવવા હોય તો હું x ની જગ્યાએ કેટલા મૂકું તો દરેકને ખ્યાલ આવે 5 2 10 થાય એટલે મારે x ની જગ્યાએ કેટલા મૂકવા પડે 5 મૂકું તો 5 2 10 થાય અને આ y માં 10 એકમનો શું થાય વધારો થાય બરોબર એટલે આ આનો ખરેખર જવાબ શું આવે 5 આવશે પણ આપણે વિગતવાર લખતા જઈ કે અહીં b બરાબર 2 હોવાથી જો y ની કિંમતમાં 10 એકમો નો વધારો કરવો હોય તો x ની કિંમતમાં આપણે અહીંયા લખશું કે 10 અને એને ભાગ્યા 2 કર્યા હતા એટલે 5 આવ્યા એટલે 5 એકમોનો વધારો કરવો પડે બરોબર એટલે કોના સંદર્ભમાં પૂછ્યું છે ખાસ જોજો અહીંયા y આપ્યા છે અને તમને x નું પૂછે છે જો એમ કીધું હોત કે x માં આપણે 10 નો વધારો કરવો છે તો પછી એ રીતે વિચારવાનું બરોબર એટલે કોનું શું પૂછ્યું છે એનું ખાસ ધ્યાન રાખવું તમારે બરોબર એટલે પ્રશ્ન મુજબ આપણે જોવા જઈએ તો તમે જો x માં 5 નો વધારો કરો એટલે 5 2 10 એટલે ઓટોમેટિક y માં 10 એકમ વધી જશે બરોબર ત્યાર પછી દાખલા નંબર 9 ધ્યાનમાં જો x બાર 10 હોય અહીંયા આપણે આરે આરે લખતા જઈએ જે આપેલું છે એ x બાર આપણને આપ્યા છે 10 ત્યારબાદ y બાર આપણને આપ્યા છે 25 હવે આમાં ખાસ ધ્યાન રાખજો કે આપણને આપ્યું છે સિગ્મા x માઇનસ 10 y માઇનસ 25 બરાબર 120 અને બીજું શું આપ્યું છે તો બીજું આપણને આપ્યું છે સિગ્મા x માઇનસ 10 નો વર્ગ બરાબર 100 આપેલું છે તો તમારે y ની x પરની નિયત સંબંધ રેખા માટે a અને b મેળવવાના છે બરોબર હવે આમાં થોડુંક વિચારજો કારણ કે આમાં ફેરફાર હોવાથી રીત આખી ફરી જાય સમજજો જે કહું હવે આની અંદર જો આપણને શું આપ્યું છે x માઇનસ 10 અને x માઇનસ 25 હવે એમાં 10 અને 25 ઉપર થોડુંક ધ્યાન આપો તો 10 એટલે શું છે તો 10 એટલે આપણો x બાર છે અને આ 25 એટલે શું છે તો 25 એટલે y બાર છે એનો મતલબ એવો થયો કે આપણને જે આપ્યું છે એ શું આપ્યું છે તો x માઇનસ 10 એટલે કેટલા હતા x બાર અને y માઇનસ 25 એટલે શું આપ્યા છે y બાર બરાબર 120 આ આપણને આપ્યા છે એ શું આપ્યું છે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપ્યા છે અને એનું મૂલ્ય કેટલું છે 120 હવે અહીંયા જો મૂલ્ય અહીંયા વિચારો કે 10 ની જગ્યાએ માની લો કે 12 આપ્યા હોત 25 ની જગ્યાએ 30 આપ્યા હોત તો સમજાય છે અહીંયા 10 ની જગ્યાએ માની લો કે 12 આપ્યા હોત ને 25 ની જગ્યાએ 30 આપ્યા હોત તો તમે અહીંયા x માઇનસ x બાર ન કહી શકો કારણ કે x બાર 12 અહીંયા આપણને x બાર 10 આપ્યા છે અને x માઇનસ 12 આપ્યા છે તો એ શું હોય તો એ u હોય શું હોય u જો x માઇનસ 12 કરે તો u કહેવાય અને y માઇનસ 25 નો કરે 30 કરે તો એ શું કહેવાય v તો એનો મતલબ એ u v વાળી રીત હશે પણ અહીંયા આપણને જે મધ્યક છે એ જ આપેલું છે એનો મતલબ x માઇનસ x બાર y માઇનસ y બાર 120 અને અહીંયા આપણે જોઈ લઈએ કે સિગ્મા x માઇનસ 10 10 એટલે x બાર એટલે અહીંયા x માઇનસ x બાર નો વર્ગ બરાબર 100 આપેલું છે તો આપણે a અને b શોધવાના છે પહેલા a નહીં મળે પહેલા શું શોધવું પડશે b શોધવું પડશે તો b નું સૂત્ર વિચારો કે આ વસ્તુ આવી જતી હોય એવું b નું સૂત્ર કયું હતું તો b નું સૂત્ર આવું હતું કે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ના છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ કિંમત મૂકતા જઈ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલા છે 120
છેદમાં x - x બાર નો વર્ગ, તો અહીંયા તમને વર્ગ જ આપેલો છે એટલે ડાયરેક્ટ અહીંયા શું લખશું આપણે 100 જ લખશું, પછી 100 નો પાછો વર્ગ કરવાનો નથી કારણ કે તમને વર્ગ જ આપેલો છે એટલે અહીંયા આપણે છેદમાં લખશું 100. મીંડું મીંડું ઉડી જશે, પોઈન્ટ કાપી એટલે b બરાબર કેટલા આવશે 1.2 આવશે. બરાબર, b મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે, a શોધવાનો છે. તો a નું સૂત્ર લખના કે a નું સૂત્ર આવ y ની x પર ની એટલે a બરાબર y બાર માઇનસ b x બાર. આ a નું સૂત્ર હતું. આપણી પાસે y બાર આવી છે, x બાર આવી છે અને b આપણે અહીંયા શોધતો હતો એટલે b પણ છે. તો એમાં કિંમત મૂકતા જઈ y બાર એટલે કેટલા છે 25 માઇનસ b એટલે કેટલા આવ્યા 1.2 અને x બાર એટલે કેટલા હતા 10 હતા. અહીંયા 25 માઇનસ 1.2 ને 10 સાથે ગુણશું એટલે કેટલા આવશે 12 આવશે અને 25 માંથી 12 બાદ કરો એટલે a નું મૂલ્ય કેટલું આવશે 13 આવશે. એટલે a અને b શોધવાના કીધા હતા, a નું મૂલ્ય 13 આવ્યું અને b નું મૂલ્ય કેટલું આવ્યું 1.2. બરાબર, a અને b જ શોધવાના કીધા હતા એટલે આપણે અહીંયા સુધીની જ રાખશું. કદાચ તમને આમાં આગળ એમ પૂછ્યું હોત કે નિયત સંબંધ રેખા મેળવો, તો આપણે એટલું થોડુંક વધારે કરી નાખી કે નિયત સંબંધ રેખા એટલે શું, તો y કેપ બરાબર a પ્લસ બી એક્સ. કિંમત મૂકી દઈ તો y કેપ બરાબર a એટલે 13 પ્લસ b એટલે 1.2 અને x ના x એટલે આપણે આરે આરે થોડુંક વધારે પણ કરી નાખ્યું કે y ની x પરની નિયત સંબંધ રેખા પણ શોધી લીધી. બરાબર, હવે જોશું આગળનો દાખલો. દાખલા નંબર 10માં દાખલામાં નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતીમાં જો આપણે જે આપ્યું એ લખતા જઈએ તો પહેલું જે આપ્યું છે બીવાય એક્સ બરાબર 0.75 આપેલો છે, ત્યાર પછી આગળ યુ બરાબર આપેલું છે 6 એક્સ માઇનસ 20 અને ત્યાર પછી વી બરાબર આપણને આપેલું છે 2 વાય માઇનસ 15 હોય તો બી વી યુ મેળવો. તમને શોધવાનું શું કીધું છે બી વી યુ. થોડુંક એના ઉપર ધ્યાન રાખી કે આપણને બી વાય એક્સ આપેલું છે એના ઉપરથી આપણે બી વી યુ મેળવવાનું છે. તો આપણે આપણા સૂત્ર મુજબ બી વાય એક્સ બરાબર આપણે બી વી યુ મેળવવું હોય તો તમને યાદ હોય તો એમાં આપણે એવું ગુણતા હતા કે ગુણ્યા એસ સી વાય ના છેદમાં સી એક્સ, આવું આપણે કરતા હતા કે બી વાય એક્સ. અહીંયા આપણે તમને યાદ હોય તો બી વી યુ નું સૂત્ર મૂકતા હતા બરોબર, ગુણ્યા સી વાય ના છેદમાં સી એક્સ હતું. હવે આપણે બી વી યુ જોતું હોય તો આ જે છે સી એક્સ જે નીચે છે એ ઉપર જાય ને ઉપર છે એ નીચે જાય એટલે સૂત્ર શું બને બી વી યુ બરાબર બી વાય એક્સ ગુણ્યા સી એક્સ ઉપર જશે અને સી વાય નીચે જશે એટલે બી વી યુ બરાબર બી વાય એક્સ ગુણ્યા સી વાય ના છેદમાં સી એક્સ ના છેદમાં સી વાય, આવું સૂત્ર થશે. આપણને બી વાય એક્સ આપેલા છે ને આપણે બી વી યુ મેળવવાનું છે એટલે એને કરતા બનાવી નાખો, આમાં કિંમત મૂકશું એટલે આપણને બી વી યુ મળી જશે. હવે આની અંદર કિંમત મૂકવી હોય તો બી વાય એક્સ, તો બી વાય એક્સ આપણને ખબર છે 0.75 પણ સી એક્સ અને સી વાય તો એ આપણને ખબર નથી. હવે તમે વિચારો કે તમે સી એક્સ સી વાય કોને કહેતા હતા, તો અહીંયા આપણે થોડુંક સમજી કે આપણે આવું કંઈક કરતા હતા કે યુ બરાબર એક્સ માઇનસ કોઈ એક આંકડો હોય અને છેદમાં આપણે સી એક્સ લખતા હતા અને વી બરાબર વાય માઇનસ અહીંયા કોઈ આંકડો હોય અને છેદમાં સી વાય આવું લખતા હતા એટલે આને આપણે સી વાય સી એક્સ કહેતા હતા કે છેદમાં તમે જે ભાગતા હતા યુમાં ભાગો એ સી એક્સ અને વીમાં ભાગો એ સી વાય. આમાં તમને આપણે સમજાવ્યું હતું કે યુ અને વી શું કામ શોધી છે, તો આપણે એક્સના આંકડાને નાના બનાવવા માટે યુ શોધી છે અને વાયના આંકડાને નાના બનાવવા માટે વી શોધી છે. નાના કોઈ પણ આંકડાને નાના બનાવવા હોય તો બે રીતે થાય. પહેલી રીત કહી તો બાદબાકી કરીને તમે આંકડાને નાના બનાવી શકો એટલે એ અને બી બાદ કરી છે અને ભાગાકાર કરીને પણ આંકડાને નાના બનાવી શકો એટલે આપણે સી એક્સ સી વાય વડે ભાગી છે. તો તમે અહીંયા થોડીક ધ્યાન આપો તો અહીંયા યુ બરાબર શું આપેલું છે જુઓ, તો યુ બરાબર તો ગુણેલું છે કે 6 ગુણાકાર કરવાનો અને એક્સ માઇનસ 20. તો આ એક્સ માઇનસ 20 આપણને સમજાય કે એક્સ માઇનસ 20 એટલે શું હોય છે એક્સ માઇનસ એ હશે, પણ આપણે છેદમાં જ હોય એને સી એક્સ કહેવાય. તો આમાં તો છેદમાં કંઈ છે નહીં, છેદમાં કંઈ નથી પણ આગળ છગડો આપ્યો છે તો ખરેખર તો એમાં ગુણાકાર રૂપે જ કંઈ હોવું ન જોઈએ. તેનો મતલબ શું થાય તો તમે નિયમ મુજબ સમજો. આપણે અમુક નિયમો કેવા કહીએ છીએ કે જે નીચે ભાગાકારમાં છે ગુણાકારમાં જાય, ગુણાકારમાં હોય ક્યાં જાય ભાગાકારમાં જાય. એવી જ રીતે
અપૂર્ણાંકનો એક નિયમ છે કે છેદનો છેદ ક્યાં જાય? ઉપર અંશમાં જાય. એટલે તમારે આમાં વિચારવું પડે કે u બરાબર આપણને 6 x - 20 આપેલા છે, તો એવું બની શકે આના છેદમાં કંઈક તો હશે, તો એના એવું બની શકે કે છેદનો છેદ છગડો હશે ને, એ ક્યાં આવ્યો હશે? ઉપર આવ્યો હશે. એટલે અહીંયા આપણે એવું માની લઈએ કે અહીંયા એવું હોઈ શકે કે એક્સ માઇનસ વીસના છેદમાં આ છગડો છેદનો છેદ હશે, એટલે અહીંયા નીચે શું હશે? 1 ના છેદમાં 6 હશે. આ રીતે હોય એટલે છેદનો છેદ ક્યાં જાય? ઉપર અંશમાં જાય. એટલે આવી રીતે 6 x - 20 લખેલું હશે. એટલે એનો મતલબ આ 1 ના છેદમાં 6 છે એ આપણું શું થશે? cx થશે. એટલે cx આપણને મળ્યું. કેટલું મળ્યું? 1 ના છેદમાં 6. તો સેમ એ રીતે આમાં વિચારો કે v બરાબર આપણને કેટલા આપેલા છે? તો v બરાબર 2y - 15 આપેલા છે. પાછું ઓલાને જેમ જ વિચારો કે બગડો ઉપર અહીંયા કેવી રીતે આવ્યો, તો આપણે એવું માની શકીએ કે બગડો છેદનો છેદ હશે જે ઉપર અહીંયા ગુણાકારમાં આવેલો છે. તો આપણે અહીંયા આવું કંઈક બનતું હશે કે y - 15 ના છેદમાં 1 ના છેદમાં 2, આ છેદનો છેદ ઉપર અંશમાં બગડો આવેલો હશે. એટલે આ એક દ્વિતીયાંશ છે એ આપણું શું હશે? સી વાય હશે. બરોબર. હવે આમાં આપણે કિંમત મૂકતા જઈએ તો બી વાય એક્સ કેટલા હતા? 0.75 હતા ગુણ્યા સી એક્સ. તો સી એક્સ જુઓ કેટલા આવ્યા હતા? તો સી એક્સ આપણી પાસે હતા 1 ના છેદમાં 6, અને સી વાય કેટલા હતા? તો સી વાય હતા આપણી પાસે 1 ના છેદમાં 2. બરોબર. હવે અહીંયા 0.75 એમનેમ રાખશું. ફરીથી ઓલો નિયમ કે અંશનો છેદ નીચે છેદમાં, એટલે છગડો નીચે આવશે અને બગડો ક્યાં જશે? ઉપર જશે. એટલે બગડો ઉપર જાય, છગડો નીચે આવશે. અહીંયા છેદ ઉડાડો, 2 × 6 = 25 × 75, એટલે અહીંયા 0.25 બીવીયુ. બીવીયુનું મૂલ્ય કેટલું આવશે? 0.25.